હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી મારી અને આપણા બધાની યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં આજે આપણે વાત કરીશું બેલીફની પરીક્ષા માટેનો મોડેલ પેપર ત્રણ જે મારા મુજબ મારા મારા દ્વારા બનાવેલ છે સિલેબસ મુજબનું એનો ભાગ બે વિશે ચર્ચા કરીશું મિત્રો ભાગ એકની અંદર ઓલરેડી આપણે એકથી પચાસ એમસીક્યુ વિશે ચર્ચા કરી હતી મિત્રો હવે વાત કરીશું એકાવનથી સો સુધીના એમસીક્યુની મિત્રો આના પહેલાંના જે મિત્રો પાંચ વિડીયો આના પર બનાવી ચૂકી છું એને પાંચે પાંચ વિડીયો માટેનું આખું પ્લે લિસ્ટ જે મારી ચેનલ પર અવેલેબલ છે ત્યાં તમે જોઈ જોઈ શકો છો મિત્રો ચલો આજના દિવસના પ્રથમ એમસીક્યુથી શરૂઆત કરીએ એકાવન નંબરના જે ગાય મિત્રો અવાજ કરતી હોય છે ને અવાજને શું કહેવામાં આવે છે જી કેથી મિત્રો ભાંભરવું શું કહેવાય છે મિત્રો ભાંભરવું કહેવામાં આવે છે એને ગાય જે અવાજ કહે ને શું કહેવાય ભાંભરવું ભેં ભેં કરે છે ભાઈ ભારતની સંચિત નિધિમાંથી જો અત્યારે હાલ આપણા પ્રધાનમંત્રી સાહેબ કોણ છે મોદી સાહેબ છે ભાઈ શું એમના હાથમાં બધી સત્તા છે કે ગમે ત્યારે આપણી જે સંચિત નિધિમાં આપણો જે પણ આવક જમા થાય છે ભારતની જમા થઈ રીતે કાઢી શકે છે ના એવું નથી જો ભારતની સંચિત નિધિમાંથી એમણે પૈસા ઉપાડવા હોય તો કોની પરમિશન લેવી પડશે ભાઈ આપણી ભારતની સંસદની પરમિશન લેવી પડશે યાદ રાખજો ચેસ બોર્ડ જે આવે છે મિત્રો એ ચેસ બોર્ડની અંદર કુલ કેટલા સ્ક્વેર હોય છે મિત્રો તો ચોસઠ સ્ક્વેર હોય છે યાદ રાખજો ચેસની રમતની અંદર જે બોર્ડ હોય છે એ બોર્ડની અંદર કેટલા સ્ક્વેર હોય છે ચોસઠ સ્ક્વેર હોય છે નેક્સ્ટ પેનલ્ટી કોર્નર મિત્રો આપણે હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે અને એની અંદર જે પેનલ્ટી કોર્નર આવે છે મિત્રો ખૂબ જ અગત્યનું હોય છે એ છે હોકીની રમત સાથે કેરમની રમતમાં કુલ કેટલા રંગની કુકડીઓ હોય છે મિત્રો આપણને કેરમમાં એક બ્લેક કાળી ધોળી અને રાણી એટલે કે લાલ કલરની હોય છે ભાઈ હા એટલે ટોટલ કેટલા કલર હશે મિત્રો ત્રણ કલરની કુકડી હોય છે શેરબજારનું નિયમન કરતી સંસ્થાનું નામ શું છે મિત્રો તો સેબી શું છે મિત્રો શેર બજારનું નિયમન કરતી સંસ્થા એટલે કે સેબી આગળ વધતા પહેલાં જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુમાં આવતા નોટિફિકેશન ને પ્રેસ કરજો જેથી જ્યારે પણ હું વિડિયો અપલોડ કરું તો એની માહિતી આપણા સુધી પહોંચી શકે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો નીચે આવતું અપ બટન લાઈક કરવા પ્રેસ કરવા માટે વિનંતી મિત્રો તમારા આ વિડીયોને લગતા તમારા વિડીયો તમને કેવો લાગ્યો એને લગતા તમારા પ્રતિભાવો જે છે તમે કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો મિત્રો અને વિડીયોની પીડીએફ માટે તમે ટેલિગ્રામની અંદર મારી ચેનલ મનીષ સિંધીને જોઈન કરી શકો पेटंट क्या प्रकार की मिलकत याद रख पेटंट वीडियो है ये मिलकत है मित्रों एक के अदृश्य मिलकत क्या है शू नाम पर कर दो तो जैसे मित्रों अदृश्य मिलकत थी जैसे भारतीय रिजर्व बैंक शो मित्रों एक प्रकार के बदा पप्पा कौन है भारतीय रिजर्व बैंक बैंकों बधा पप्पा કયો વેરો એ રાજ્ય સરકારના આવક વેરામાં નથી આવતો મિત્રો કરવેરામાં નથી આવતો મિત્રો યાદ રાખજો આવક વેરો જે છે એ રાજ્ય સરકારના કરવેરામાં આવતો નથી એ ખાસ યાદ રાખજો મેકમોહન લાઈન મેકમોહન લાઈન કયા બે દેશની વચ્ચે છે મિત્રો યાદ રાખજો ભારત અને ચીન વચ્ચે યાદ રાખજો ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન છે એવી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લાઈન જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તમારે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે મિત્રો તો વિશ્વનો સૌથી મોટો ખંડ એશિયા છે યાદ રાખજો મિત્રો બંધ ભાખરાબંધ બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે મિત્રો યાદ રાખજો સતલજ શું મિત્રો ભા ક્લિયર ક્લિયર બંધ જે છે સતલજ નદી પર બાંધવામાં આવેલો છે હવે વાત કરીશું મિત્રો રાજધાની તરફથી બિહારની રાજધાની પટના અત્યારે હાલ પટના યુનિવર્સિટીના જે સો વર્ષની શતાબ્દી પૂર્ણ કરી હતી એ બદલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બિહારની મુલાકાત ગયા હતા મિત્રો રાજસ્થાન જયપુર યાદ રાખજો ત્રિપુરા અગરતલા અને સિક્કિમ ગંગટોક યાદ રાખજો બિહારની રાજધાની પટના રાજસ્થાનની રાજધાની જયપુર ત્રિપુરાની રાજધાની અગરતલા સિક્કિમની રાજધાની ગંગટોક કોને સોને સોનેરી નગરી કહેવામાં આવે છે મિત્રો યાદ આવજો જેસલમેર કોને સોનેરી નગરી કહેવામાં આવે છે મિત્રો જેસલમેરને સોનેરી નગરી તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો એવી રીતે જયપુરને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો પિંક સિટી તરીકે ગુલાબી શહેર પાણીપતની લડાઈમાં મિત્રો યાદ રાખજો પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને કોણે હરાવ્યો હતો મિત્રો તો યાદ રાખજો બાબરે પાણીપતની લડાઈમાં જે ઇબ્રાહિમ લોધી છે એને હરાવ્યો હતો क्या वेद मां संगीत क्यों वेद संगीत ने लगतो छे मित्रों तो सामवेद ए संगीत ने लगतो वेद छे या खास याद रखो मित्रों क्यों वेद साम संगीत ने लगतो छे सामवेद जे छे संगीत ने लगतो छे मित्रों राज्यसभा मां एक 3 सभ्यों सभ्यों दर वर्षे से सुदाई मित्रों तो दर वर्ष दर बे वर्षे एक 1/3 राज्यसभा माती निवृत्त થાય खास याद रखो आपरा देश मां नाडा पंचनी निमणु કોણ કરી શકે છે મિત્રો યાદ રાખજો પંચની નિમણૂંક કરવાની સત્તા કોના હાથમાં છે તો આપણા રાષ્ટ્રપતિના હાથમાં છે ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે મિત્રો ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ વિકાસનું પ્રતિક છે શેનું પ્રતિક છે મિત્રો વિકાસનું પ્રતિક છે ભારતનું બંધારણ ભારતના પ્રજાજનોએ ક્યારે મંજૂર કર્યું હતું મિત્રો તો નવેમ્બર મહિનાની છવ્વીસમી તારીખે ઓગણીસો ને ઓગણપચાસ યાદ રાખજો છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે ભારતનું બંધારણ ભારતના લોકોએ મંજૂર કર્યું હતું કોર્સ કયા રમતને રમતના મેદાનને રમતના મેદાનને કહે છે મિત્રો તો ગોલ્ફનું જે મેદાન હોય છે ગોલ્ફની રમતમાં જે મેદાન હોય છે એને શું કહેવામાં આવે છે કોર્સ તરીકે ઓળખવામાં આવે છે વોલીબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે મિત્રો યાદ રાખજો છ ખેલાડીઓ રમે છે એકસાથે સાથે ફિરોજસા કોટલા સ્ટેડિયમ જે છે એ કયા શહેરમાં આવેલું છે તો એ દિલ્હીમાં આવેલું છે યાદ રાખજો મિત્રો બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે બટરફ્લાય બટરફ્લાય જે છે એ સ્વિમિંગ સાથે સંકળાયેલો છે યાદ રાખજો ફિલિપ્સ માઇકલ ફિલિપ્સ જે છે આના માસ્ટર છે મિત્રો ડાયમંડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો બેઝબોલની રમતમાં ડાયમંડ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે મિત્રો રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી કયાક બે ખેલાડીઓએ મેડલ જીત્યા હતા મિત્રો યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પીવી સિંધુ અને સાક્ષી મલિક એ રિયો ઓલમ્પિકની અંદર ભારત તરફથી મેડલ જીતનારા માત્ર બે પ્લેયર હતા અઢારસો એકાવનમાં સુરતની અંદર કન્યા કન્યાશાળા કોણે શરૂ કરી હતી મિત્રો અઢારસો એકાવનમાં કન્યા શાળા અને સુરતમાં કોણે શરૂ કરી હતી દુર્ગારામ મહેતા કોના દ્વારા કરવામાં આવી હતી દુર્ગારામ મહેતા ચામડીનો કાળો રંગ મિત્રો કોના લીધે જવાબદાર છે કે આપણી જે ચામડી જે વ્હાઇટ છે કે કાળી થાય છે એ બંને ડિપેન્ડ છે એના પર કહે છે મેલિનના પ્રો પ્રપોશન પર ડિપેન્ડ કરે છે ક્લિયર મેલેનિન બંધારણીય સુધારાની જોગવાઈ અનુચ્છેદમાં આપણા બંધારણની અંદર બંધારણીય સુધારવા માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે તો આર્ટિકલ અનુચ્છેદ ત્રણસો અડસઠ સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે મિત્રો તો એ છે થાઇરોઇડ અને સૌથી નાની અંતસ્ત્રાવી ગ્રંથિ તો પિનિયલ ગ્રંથિ કઈ મિત્રો સૌથી મોટી પૂછાય તો થાઇરોઈડ લખવાનું સૌથી નાની પૂછાય તો પિનિયલ લખવાનું માં એમ ડબલ એ આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે એનું પૂરું નામ શું છે મિત્રો તો મધર એપ્સ્યુલ્યુટ અફેક્શન યાદ રાખજો મિત્રો મધાર એબ્સોલ્યુટ અફેક્શન એ માં જે છે એનું પૂર્ણ નામ છે કાર્યક્રમનું ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે મિત્રો યાદ રાખજો આપણા બંધારણની અંદર અંદર ચૂંટણી પંચ માટે એક જોગવાઈ કરવામાં આવી છે કયા આર્ટિકલથી ત્રણિકલ ત્રણસો ચોવીસથી લગાવીને આર્ટિકલ ત્રણસો ને ઓગણત્રીસ નાળા ખરડા અંગેનો અંતિમ નિર્ણય કોણ લે છે યાદ રાખજો મિત્રો કયા આ ખરડો નાળો થશે કે નાળા ખરડા થશે કે નહીં થાય એનો અંતિમ નિર્ણય કોના હાથમાં હોય છે લોકસભાના અધ્યક્ષના હાથમાં હોય છે નાળા ખરડા અંગેની જોગવાઈ આપણા બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે મિત્રો તો એકસો દસમાં આપણો અનુચ્છેદ એકસો દસ માટે છે મિત્રો નાળા ખરડા માટે છે સરકલા ની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે યાદ રાખજો અમરેલીના જિલ્લામાં આવેલી છે પનિયા અભ્યારણ્ય એ ક્યાં આવેલું છે અમરેલી ધારી જિલ્લા અમરેલી જિલ્લાની અંદર ધારી તાલુકામાં રણમલ રણમલ તળાવ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો તો એ જામનગરમાં આવેલું છે ખાસ યાદ રાખજો રણમલ તળાવ એ જામનગરમાં આવેલું છે ગુપ્ત પ્રયાગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ગુપ્ત પ્રયાગ ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે મિત્રો જુનાગઢ જિલ્લામાં આવેલું છે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે તો આયોડિનની ઉણપથી ગોઇટર નામનો રોગ થાય છે મિત્રો કયો થાય છે ગોયટર સૌથી હલકો વાયુ કયો છે મિત્રો યાદ રાખજો સૌથી હલકો વાયુ છે આપણો હાઇડ્રોજન વાયુ માનવ શરીરના કોષમાં રંગસૂત્રની કેટલી જોડે છે મિત્રો રંગસૂત્રની કેટલી જોડે છે મિત્રો ત્રેવીસ જોડ જેને ઇંગ્લિશમાં ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે તેવીસ જોડો હોય છે રંગસૂત્રોની કરોડરજ્જુમાંથી કેટલી ચેતાઓ પસાર થાય છે મિત્રો યાદ રાખજો કરોડરજ્જુમાંથી કરોડ રજુમાંથી જે ચેતાઓ પસાર થાય છે કેટલી મિત્રો એકત્રીસ જોડ ચેતાઓ પસાર થાય છે સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી થાય છે મિત્રો ખાસ યાદ રાખજો એપીકલ્ચર કૃષિ મિત્રો આ જે શબ્દ જે છે કોની સાથે સંકળાયેલો છે તો યાદ રાખજો મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન સાથે સંકળાયેલો છે એપી કલ્ચર એ શું છે મિત્રો મધમાખી ઉછેર અને મધ મધ ઉત્પાદન સાથે સંકળાયેલો છે હાસ્યવાયુ કયો ગેસ છે મિત્રો હાસ્ય વાયુ એ નાઇટ્રસ ઓક્સાઇડ છે 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 કયો મિત્રો નાઇટ્રસ કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા દૈનિક જે શરૂ કરનાર વ્યક્તિ કોણ હતા તો એની બેસન્ટ એ કયા બે દૈનિક શરૂ કર્યા હતા તો યાદ રાખજો ધી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ભાઈ એની બેસન્ટ મિત્રો આ હતો મોડલ પેપર નંબર ત્રણ હવે આ પેપર આપને કેવું લાગ્યું એના લગતા તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો મિત્રો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો વિડીયોની નીચે આવતું લાઈક બટન પ્રેસ કરજો અને આ જે ઘંટડી આવે છે એને દબાવવાનું ભૂલતા નહીં એટલે જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ન હો તો એની માહિતી આપણા સુધી પહોંચી શકે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો